હોટેલના કિચનમાં પ્રવેશનો મામલો ઉગ્ર બનતો જાય છે. હોટેલ સંચાલક એસોસિએશન સીએમ રૂપાણીને મળે તેવી શક્યતા છે. ત્યારે ઝી 24 કલાકે પ્રહલાદનગર વિસ્તારમાં હોટેલમાં કિચનમાં રિયાલિટી ચેક કર્યું. આ રિયાલિટી ચેકમાં હોટેલ સંચાલકોના મત મતાંતર જોવા મળ્યા. કેટલાક સંચાલકો સરકારના નિર્ણયના વિરોધમાં છે તો કેટલાક સમર્થનમાં. હોટેલમાંથી નો એન્ટ્રીના બોર્ડ હટાવવામાં આવ્યા અને ગ્રાહકોને કિચનમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા હોટેલ રેસ્ટોરન્ટને જે રીતે એક પરિપત્ર જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે તેમના રેસ્ટોરન્ટની અંદર જે કિચન આવેલા છે તમામે તમામ કિચન સુધી લોકોને પહોંચવા દેવામાં આવે, કોઈને રોકવામાં ના આવે, ત્યારે ઝી 24 કલાક જે પડતાલ કરી રહ્યું છે તેના જ ભાગરૂપે પ્રહલાદનગર વિસ્તારમાં જે ડોમિનોઝ પીઝા આવેલા છે ત્યાં ઝી 24 કલાકની જે ટીમ છે ત્યાં પહોંચ્યું છે. આપણે અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે સૌથી વધારે જે મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ફરિયાદો મળતી હોય છે તે પીઝામાંથી ફરિયાદો મળતી હોય છે. તેમાંથી જીવાતો નીકળવાની ફરિયાદ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની પિન હોય, ટાંકણી હોય, તેવા પ્રકારની વસ્તુઓ જે છે તે પીઝાની અલગ અલગ જે શોપ્સ આવેલી છે શહેરની અંદર તેમાં મળતી હોય છે. ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે ડોમિનોઝ પીઝાનો જે સ્ટોર આવેલો છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આગળની તરફથી તો સંપૂર્ણ સ્ટોર ખુલ્લો જ છે અને અહીંથી અંદરની તરફના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે. એક ખુલ્લા પ્રકારની વિન્ડો અહીં બહારની તરફથી જ આપવામાં આવેલી છે, પરંતુ જે રીતે અહીંયાની જે સ્વચ્છતા છે તેને પણ મેન્ટેન કરાતી હોય તેવા પ્રકારના દ્રશ્યો પણ સામે જોવા મળી રહ્યા છે. પરંતુ અહીંના જે અહીંયાના જે લોકો છે, જે મેનેજર છે, તેમનાથી વાત કરવાનો પ્રયાસ કરીએ. ખાસ કરીને આપની જે રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટની અંદર શું આપ કોઈને બી અંદર જવું હોય તો જવા દેવા, તમે પ્રવેશ આપો છો, તેને અંદર અલાઉ કરો છો ખરા? જે રીતે હમણાં સરકારે જે પરિપત્ર જે પાસ કર્યો છે કે તમે કોઈ પણ ગેસ્ટ જે પણ તમે આવે તમે એને ઓપન કિચન બતાવી શકો છો, એનું સંપૂર્ણપણે અમે એનું સમર્થન કરીએ છીએ. અને અમે સરકારનું જે પણ ડિસિઝન છે એને અમે વ્યવસ્થિત રીતે અને ઓથેન્ટિકલી અમે વસ્તુ એને ફોલો કરીએ છીએ. અને બધા માટે કોઈ પણ ગેસ્ટ હોય 24/7 જ્યારે પણ એમને અમારી રેસ્ટોરન્ટ ઓપન રહે છે, જ્યારે પણ એમને વોકિંગમાં કાઇન્ડિંગમાં કોઈ પણ રીતે વિઝિટ કરે છે એને અમને સંપૂર્ણપણે આ વસ્તુનો અમે અભિપ્રાય આપીએ છીએ અને સરકારને અમે પૂરે પ્રત્યે અમે સપોર્ટ કરી રહ્યા છીએ. કસ્ટમરે અંદર ન પ્રવેશવું એવા પ્રકારનું જે બોર્ડ અહીંયા મારેલું હતું એ તમે ક્યારે ઉતાર્યું છે? જે દિવસે પરિપત્ર પાસ થયું છે એ જ દિવસ અમે સેમ ટાઈમ પર અમે લોકો આ વસ્તુ હટાવી દીધી હતી. અને ઘણા બધા કસ્ટમર પણ અહીંયા અમારા ગેસ્ટ પણ આવ્યા છે આ વસ્તુને લઈને અને ઘણા બધા વિઝિટ પણ અમે લોકો અમારા સુધી કરાવી ચૂક્યા છે. તો અમે જે સરકારે જે નિર્ણય લીધો છે એ બહુ સરસ નિર્ણય લીધો છે. એક ટ્રાન્સપરન્સી બની રહે છે એક કસ્ટમરને એક બ્રાન્ડ વચ્ચે કે લોકો શું જમી રહ્યા છે એમને પોતાની આંખોથી જોઈ રહ્યા છે, એ બહુ સારી વસ્તુ છે. કેટલાક હોટલ સંચાલકો વિરોધ પણ કરી રહ્યા છે આ નિર્ણયનો કે ખૂબ જ ઓછા સમયની અંદર આવા પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, નિર્ણય યોગ્ય નથી, અંદર પ્રવેશ ના આપવો જોઈએ, તમારું શું સ્ટેન્ડ? આમાં વિરોધ જેવું તો કશું છે જ નહીં, કારણ કે જે આપણે કસ્ટમરને સર્વિસ આપીએ છીએ બદલ આપણે એમની પાસે આ ચાર્જ લઈએ છીએ, એનું બિલનું પેમેન્ટ લઈએ છીએ અને આપણી ફરજ બને છે કે આપણે જે પણ આપણે સંપૂર્ણપણે જે પણ આપણે વર્ક કરી રહ્યા છીએ એકદમ નીટ એન્ડ ક્લીન હોય અને સરકારનો જે નિર્ણય છે એ તો આપણે ફોલો કરવો જ જોઈએ અને બહુ ઘણો સારો નિર્ણય છે, એટલે વિરોધ જેવું તો કંઈ આમાં કરવા જેવું છે જ નહીં. અમને નથી લાગતું કોઈ પણ જાતનો વિરોધ કરવો જોઈએ આમાં. આ છે ડોમિનોઝ પીઝાનો સ્ટોર કે જ્યાં એક બોર્ડ તો મારવામાં આવેલું હતું, આપ દ્રશ્યોમાં પણ અત્યારે જોઈ શકો છો. હાલમાં કોઈ પણ પ્રકારનું બોર્ડ અહીંયા મારવામાં નથી આવ્યું, સીધે સીધી રીતે અંદરની તરફ કોઈ પણ ગ્રાહક અહીંયા આવે તો એ અંદરની તરફના જે દ્રશ્યો છે તે જોઈ શકે છે. તમામે તમામ ગ્રાહકોને અલાઉ કરવામાં આવે છે, જે પણ અંદર વસ્તુ બની રહી છે તે બનાવટ અંદર જોઈ શકે છે, પોતે જઈને પ્રવેશ કરી શકે છે. અને જે રીતે નવો કાયદો જે રીતે અમલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ડોમિનોઝ પીઝાનું સ્પષ્ટ રીતે કહેવું છે કે તેમને કોઈ પણ સરકારના આ નિર્ણયથી કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. તે જે પણ કોઈ તેમના ત્યાં આવશે તેમના જો તે અંદર જવા ઈચ્છે છે, કિચનની મુલાકાત લેવા ઈચ્છે છે, તો તેને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે. સાથે જ હવે અહીં અસમંજસની સ્થિતિ ઊભી થાય છે કે કેટલાક સંચાલકો વિરોધ કરી રહ્યા છે આ નિર્ણયનો, પરંતુ એની સામે કેટલાક સંચાલકો જે છે તે સરકારના પક્ષે પણ ઊભા રહેતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો ઝી 24 કલાક અલગ અલગ જગ્યાઓ પર પહોંચ્યું કે જ્યાં રેસ્ટોરન્ટમાં જઈ તેમણે કિચનની તપાસ કરી. આ સાથે સાથે ગ્વાલિયાની રેસ્ટોરન્ટમાં પણ અંદર જઈ ત્યાં તપાસ કરવામાં આવી.
રાજ્યની અંદર ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટની અંદર જે કિચન આવેલા છે તેની અંદર જે જમવા પહોંચે રેસ્ટોરન્ટ અને હોટલની અંદર તમામ લોકોને પ્રવેશ આપવો પડશે તેવો પરિપત્ર સરકાર દ્વારા પાડવામાં આવ્યો હતો. ત્યારે ઝી 24 કલાકની ટીમ રિયાલિટી ચેક કરવાના ભાગરૂપે જે એક રેસ્ટોરન્ટ છે પ્રહલાદનગર વિસ્તારમાં ગ્વાલિયાની વડકમ, કાફી નામચીન રેસ્ટોરન્ટ છે, ખૂબ જ મોટી રેસ્ટોરન્ટ છે, ત્યાં આવી પહોંચી છે. આપને એ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે આ રેસ્ટોરન્ટની અંદર કેવા પ્રકારની જે સુવિધાઓ છે કસ્ટમર્સને આપવામાં આવે છે. રેસ્ટોરન્ટની અંદર અત્યારે આપણે પ્રવેશી રહ્યા છે ત્યારે આપણે જોઈ પણ શકીએ છીએ કે મોટી સંખ્યામાં જે લોકો છે તે રેસ્ટોરન્ટમાં જોવા પણ મળી રહ્યા છે. ત્યારે અહીંયા જે લોકો જમી રહ્યા છે તેમનાથી વાત કરીશું કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને તેમનું શું માનવું છે. જી, શું છે આપનું નામ અને આપ વડકમમાં જમવા આવ્યા છો? આપે જે પરિપત્ર વિશે પણ આપને કદાચ ખ્યાલ હશે, સરકારે એક પરિપત્ર પાડ્યો છે કે આપ રેસ્ટોરન્ટના કિચનમાં જઈ શકો છો, કેટલું યોગ્ય માનો છો આ પ્રકારના પરિપત્ર અને કેટલું જરૂરી? સરકારનું આ જે પગલું છે એ ખૂબ જ આવકારદાયક છે. દરેક ગ્રાહકનો એક આ હક છે કે જે કંઈ ખાઈ રહ્યો છે કે પી રહ્યો છે એની સ્વચ્છતા વિશે એને જરૂર જાણકારી હોવી જોઈએ. વણકમમાં હું ઘણા વખતથી અહીંયા આવું છું અને મને અહીંની સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ નિષ્ઠા અને એ લોકો જે રીતે કાળજી સાથે બધું કરે છે એમાં મને ખૂબ જ સંતોષ છે. કેટલાક હોટલ સંચાલકો વિરોધ કરી રહ્યા છે આ સરકારના પરિપત્રનો. તેમનું કહેવું છે કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આવા પ્રકારનો પરિપત્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને ખાસ કરીને સમય તેમને આપવામાં આવે અને આ જે પરિપત્ર આપવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે. શું માનવું છે આપનું? હોટલ સંચાલકોનો જે વિરોધ છે યોગ્ય લાગે છે એક કસ્ટમર તરીકે આપને? હોટેલ સંચાલકોનો આ જે વિરોધ છે મારા દ્રષ્ટિએ ખૂબ જ ગેરવ્યાજબી છે. આ દરેક ગ્રાહકનો એક હક છે કે જે કોઈ વસ્તુ જે પૈસા આપીને ખરીદે છે કે જે માણે છે એને એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને આમાં સંપૂર્ણપણે ટ્રાન્સપરન્સી, પારદર્શિકતા આવી જોઈએ જેથી કરીને દરેક ગ્રાહક એમને સંતોષ મળે. આ ગ્રાહક છે જેઓ એક રેસ્ટોરન્ટની અંદર જમવા પહોંચ્યા છે પરંતુ રેસ્ટોરન્ટની અંદર જે કિચન આવેલું છે ત્યાં પણ જવાનો પ્રયાસ કરીશું અને જોવાનો પ્રયાસ કરીશું કે કિચનની અંદર જે બોર્ડ મારેલા છે, જે બોર્ડ હટાવવાની વાત કરી છે તે બોર્ડ મારેલા છે કે નહીં. પરંતુ દરવાજાની ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે કોઈ પણ પ્રકારનું પ્રોહિબિશન બોર્ડ નથી મારવામાં આવ્યું. કોઈ પણ ગ્રાહક પ્રવેશવા ઈચ્છે અંદરની તરફ તો પ્રવેશ કરી શકે છે, પરંતુ સૌથી મહત્વની જે વાત છે તે કિચન છે. અંદર કિચનની અંદર પણ પ્રવેશવાનો પ્રયાસ કરીશું અને જોઈએ કે કિચનની અંદર કેવા પ્રકારની સવલતો છે, કેવી સફાઈ છે. કારણ કે સૌથી મોટા પ્રશ્નો છેલ્લા કેટલાક દિવસોની અંદર કોર્પોરેશનમાં પણ જોવા મળ્યા છે કે વંદો સાથે સાથે કેટલી પ્રકારની જે ગંદકી હોય છે તે જમવાની અંદર નીકળતી હોય છે. આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે સાફ સફાઈ જે છે તેને મેન્ટેન કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારના બોર્ડ જે અહીંયા લગાવવામાં આવ્યા નથી કે કોઈ પણ ગ્રાહક આની અંદર પ્રવેશી ન શકે. અહીંયાના જે મેનેજર છે આપણે તેમનાથી વાત કરવાનો પ્રયાસ કરીએ. ખાસ કરકે આપકે જો રેસ્ટોરન્ટ હે આપકે કિચન કે ઉપર કોઈ કિસમ કા બોર્ડ નહીં મારા ગયા હે, એ બોર્ડ આપને ઉતાર લિયા હે યા કભી બોર્ડ યહાં પે લગાયા થા? उतारा है आपने बोर्ड? ये जब से हमारे को मिली है जानकारी कि अब हम नहीं कर सकते ऐसा, तब से हमने हटा दिया है. आपको क्या लगता है इस प्रकार का जो सरकार द्वारा कहा गया है कि इस प्रकार का बोर्ड नहीं मारा जा सकेगा, जो भी आपके यहाँ खाने आते हैं लोग उनको किचन में प्रवेश देना पड़ेगा, सही मानते हैं आप इसे? मैं एकदम सहमत हूँ इससे और ये अच्छा मुहिम है सरकार के साइड से, बिकॉज लोग जो यहाँ खाना खाने आते हैं उन्हें पता चलना चाहिए क्या उन्हें स्वच्छ खाना मिल रहा है और मीन्स अच्छा जागरूक हो, गेस्ट कस्टमर भी जागरूक हो. अच्छा, कोई ग्राहक आपके यहाँ ऐसे आते हैं कि जो अंदर आने का प्रयास किया हो, जिन्होंने आपसे बोला हो कि हम देखना चाहते हैं आपकी रेस्टोरेंट, आपकी किचन? काफ़ी काफ़ी लोग आते हैं जो चाहते हैं कि कैसा डोसा बनता है, अंदर कैसे चटनी बनती है, मसाले क्या उपयोग करते हैं, तो हम उन्हें बुलाते हैं अंदर, दिखाते हैं क्या प्रोसेस है, क्या प्रोसेसिंग है अपना फूड का, और देख के वो काफ़ी खुश भी होते हैं. अच्छा, कई लोगों ने विरोध भी किया है, कई होटल के मालिक जो है उन्होंने विरोध किया है कि ये परिपत्र जिस तरह से दिया गया है बहुत ही शॉर्ट नोटिस में दिया गया है, इस तरह से नहीं होना चाहिए, कोई भी प्रवेश करे ये चीज़ अच्छी नहीं है होटल संचालकों के लिए. आपका क्या मानना है? मेरा मानना ये गलत है. अगर कोई सरकार कुछ कर रही है तो ये तो अच्छी बात है, राइट. और आजकल जैसा कि स्वच्छता अभियान चल रहा है तो हमें भी उसमें पार्ट होना चाहिए, उसका उसमें भाग लेना चाहिए कि ठीक है चलो ये गलत है मेरे अनुसार, ये मैं सहमत नहीं हूँ इस बात से. જે રીતે જોવા મળી રહ્યું છે કે જે હોટલ સંચાલકો છે તેમનામાં મત મતાંતર જોવા મળી રહ્યું છે. એક તરફ હોટલ જે એસોસિએશન છે તેમના દ્વારા આવતીકાલે શક્ય છે કે સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવે કે જે પરિપત્ર પાડ્યો છે તેને રદ કરવામાં આવે, તેનો હોટલ સંચાલકો વિરોધ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ કેટલીક હોટલો અમદાવાદ શહેરમાં તેવી પણ આવી છે કે જેઓ સરકારના પરિપત્રનું સમર્થન પણ કરી રહી છે, તેઓ સ્વચ્છતા જાળવે છે અને તેઓને પોતાની ઉપર કોન્ફિડન્સ છે કે જ્યારે તેમની કિચનની અંદર કોઈ પણ પ્રવેશે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય અને તેમને જે પ્રકારનું
જે લોકોના તરફથી સમર્થન મળતું રહે છે, તેમના કિચનમાં પ્રવેશ બાદ પણ એવા પ્રકારના સમર્થન લોકોની તરફથી મળતું રહેશે, તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પણ નહીં આવે. એટલે બે પ્રકારના અત્યારે જે સંચાલકો હોય, ક્યાંક ને ક્યાંક ભાગ પણ જોવા મળી રહ્યો છે. એક છે કે જે આવતીકાલે સીએમને રજૂઆત કરશે અને પરિપત્ર રદ કરવાની વાત કરશે, તો બીજા કેટલાક લોકો છે કે જે આ પરિપત્રનું હાલમાં સમર્થન કરતા પણ નજરે પડી રહ્યા છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. ને વાત કરીએ હવે મહારાષ્ટ્રના